રાજાધિરાજ છત્રપતિ શિવાજી મહારાજની 390મી જન્મ જયંતી હોવાથી સુરત જિલ્લા શિવસેના દ્વારા ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 12/3/2020 ના રોજ છત્રપતિ શિવાજી મહારાજની 390મી જન્મ જયંતી છે અને શિવસેના દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કારની માતા સર્કલ પાસેથી સ્થાપિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને વંદન કરી ફૂલહાર અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ સાંજે 4:30 કલાકે શિવસેના જિલ્લા કાર્યાલય ભેદવાર દરગાહ પાંડેસરાથી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રમુખ શ્રી અરુણભાઈ કલાલના આગેવાનીમાં કરવામાં આવી છે, જેમાં 300-350 શિવ સૈનિકો અને મહિલા સૈનિકો ઢોલ નગાડા અને ડીજેના તાલથી જય ભવાની જય શિવાનીના ગગન સાથે છત્રપતિ શિવાજી મહારાજના જય ઘોષથી સમગ્ર પાંડેસરા પરિસર ગજવી નાખશે. આ રેલી દક્ષેશ્વર મંદિર થઈ દક્ષેશ્વર નજીક ચીકુવાડીથી પાંડેસરા ગામ રોડ આભીરભાવ સોસાયટી આવેલા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો પૂજન વંદન કરી તથા માળા પહેરાવી રેલીનું સમાપન કરવામાં આવશે. આ રેલીમાં શ્રી અવિનાશ પાટેલ, દિનેશ પરદેશી, કેતન સોજિત્રા, મુકેશ કરંજિયા, ફિરોઝભાઈ જેવા અનેક શિવસેનાના હોદ્દેદારો અને મહિલાઓ જોડાયા હતા. દર્શક મિત્રો નમસ્કાર, મારું નામ અરુણભાઈ કલાલ છે. હું શિવસેના સુરત અને તાપી જિલ્લાનો અધ્યક્ષ છું. આજ રોજ છત્રપતિ શિવાજી મહારાજની 390મી જન્મ જયંતી તિથિ પ્રમાણે સંપૂર્ણ દેશમાં અને આપણે ગુજરાતમાં શિવસેના દ્વારા મનાવવામાં આવી રહી છે. આજ રોજ અમે શિવસેનાના સુરત અને શહેર જિલ્લાના પદાધિકારીઓ અહીંયા કરણી માતા સર્કલ પાસે છત્રપતિ શિવાજી મહારાજ પ્રતિમાને ફૂલહાર વંદન કરી અહીંયાથી અમે લોકો સાંજે આપણા કાર્યાલયથી એક મોટી રેલીનું આયોજન કરેલું છે, જે પાંડેસરા આવીર્ભાવ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા છે. મિત્રો, ઘણા લોકો એમ કહે છે કે 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ ગઈ, પરંતુ અમે તો આપણે હિન્દુ સંસ્કૃતિમાં આપણે તિથિ પ્રમાણે ચાલીએ છીએ. જે પ્રમાણે દિવાળી કોઈ એક તારીખે આવતી નથી, હોળી આવતી નથી, એ પ્રમાણે છત્રપતિ શિવાજી જયંતિ તિથિ પ્રમાણે મનાવવામાં આવે છે. આજ છત્રપતિ શિવાજી મહારાજને ખરેખર સર્વ લોકોએ અને જે હિન્દુત્વમાં માને છે, જે સર્વ ધર્મ સંભાવમાં માને છે, એ લોકો યાદ કરવા જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ એટલા દૂરદૃષ્ટિવાળા હતા. એમનું 400 વર્ષ પહેલાં જે એમણે એક ભાકિત કર્યું હતું કે જ્યારે બી હિન્દુસ્તાનને આપણો કોઈ સંકટ આવશે તો દરિયાઈ માર્ગે આવશે. અને મિત્રો, 400 વર્ષ પહેલાં જે શિવાજી મહારાજે જે કહ્યું હતું, એ આ ટાઈમમાં દરિયાઈ માર્ગે કસાબમાં આવીને 257 લોકો નિર્દોષ લોકોના જીવહાની થયેલ છે મહારાષ્ટ્રમાં. તો સાથીઓ, આવા છત્રપતિ શિવાજી મહારાજ યુગ પુરુષ હતા અને એમને આજે શિવસેના માનવંદના કરીને એમને રેલીને આયોજન કરેલ છે. સાથીઓ, એક બીજું ખાસ કહેવા માંગુ છું, આજ અગર શિવાજી મહારાજ હોત તો આ સંપૂર્ણ દેશમાં જે નાના બાળકીઓ પર અને ગુજરાતમાં જો આપણે સુરતની વાત કરું કે લગભગ 3-4 બનાવ એવા બન્યા કે છત્રપતિ શિવાજી મહારાજના સમય એવો બન્યો હોત તો શિવાજી મહારાજે દરેકને હાથ છાટી નાખ્યા હોત, ગરદન કલમ કરી નાખી હોત. સાથીઓ, આજે આવા યુગ પુરુષને આપણે ખરેખર માનવંદન આપવી જોઈએ. આજે અમારા શિવસેનાના પદાધિકારીઓ અમે અહીંયા આવેલા છે અને વંદના કરેલ છે. પત્રકાર મિત્રો બધા આવેલા છે, એમનો બી અમે આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ગુજરાત, જય હિન્દુ રાષ્ટ્ર. છત્રપતિ શિવાજી મહારાજ કી જય. છત્રપતિ શિવાજી મહારાજ કી જય. જય ભવાની જય શિવાજી. જય ભવાની જય શિવાજી. શિવ સેના જિંદાબાદ. શિવ સેના જિંદાબાદ. કેમેરામેન સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.